दर्शक मित्रों नमस्कार। भारतीय स्वातंत्र संग्रामनी जे श्रेणी चाली रही छे एमां आपणे धीरे ने धीरे स्वतंत्रता तरफ आगळ वधी रह्या छे। आजे आपणे वात करीवी छे गांधी इरविन करार विशे। ब्रिटिशरोए कांग्रेसनी गांधीजीनी गैरहाजरीमां प्रथम गोळमेजी परिषद भरी लीधी, परंतु ए परिषद जाने के वर विनानी जान होय एवी परिस्थितिमां भराई हती। निर्णयो करी लीधा, परंतु कांग्रेसनी गैरहाजरी हती एटले ब्रिटिशरोने पछी मोड़े मोड़े समझायुं के कांग्रेसनी गैरहाजरीमां लीधेला निर्णयो भारतीय प्रजाजनो स्वीकारशे के केम। आथी हवे ब्रिटिशरोए कांग्रेसने अने गांधीजीने मनावा माटेना विविध प्रयत्नों शुरू कर्या। अने गांधीजी अने इरविन वच्चे जे करार थाय छे आ बाबते एने गांधी इरविन करार तरीके इतिहासमां उल्लेखवामां आवे छे। 26 जानुआरी 1931 नो दिवस हतो। ते दिवसे गांधीजी अने अन्य कांग्रेसीओ हता, नेताओ हता, ए बधानो बिनशरती ब्रिटिशरोए જેલમાંથી છુટકારો કરી દીધો। એ પછી ગાંધીજી અને બ્રિટિશરો તથા લોર્ડ ઇરવિન વચ્ચે કેટલીક ગુપ્તગુ મંત્રણાઓ થઈ હતી, અને પછી 5 માર્ચ 1931 ના રોજ આ બંને વચ્ચે આ કરાર થાય છે, જેને બીજા નામે ક્યારેક દિલ્હી કરાર તરીકે પણ ઓળખવામાં આવે છે। આ કરાર કરવામાં, આ સમાધાન કરવામાં તેજ બહાદુર સપ્રુ, શ્રીનિવાસ શાસ્ત્રી, ડોક્ટર જયકર વગેરેએ પ્રયત્નો કર્યા હતા, અને જેને પરિણામે ગાંધી ઇરવિન કરાર થઈ શક્યો હતો। સવિનય કાનૂન ભંગની લડત વખતે ગાંધીજીએ જે બ્રિટિશ સરકારને અલ્ટિમેટમ આપ્યું હતું અને 11 મુદ્દાઓ રજૂ કર્યા હતા કે આવા આવા 11 મુદ્દાઓ બ્રિટિશરોએ પાળવાની જરૂર છે, સુધારા કરવાની જરૂર છે। તો અહીં પણ એમ કે છે આટલી શરતો બ્રિટિશરો સ્વીકારી લે તો હું જરૂર કરાર કરું, ગોળમેજી પરિષદમાં પણ ભાગ લો। પરંતુ બ્રિટિશરો હોશિયાર હતા, એ કહેતા કે અત્યારે હાય હા કરો, પછી આપણે જોઈશું, જ્યારે કરવાનું થાય ત્યારની વાત જુદી છે, અત્યારે તો ગાંધીજીને મનાવી લઈએ અને બીજી ગોળમેજી પરિષદમાં આવવા માટેની હા પડાવી લઈએ। એટલે ગાંધી ઇરવિન સમજૂતીને બ્રિટિશરોની રાજનીતિની મહાન સફળતા ઇતિહાસમાં ગણવામાં આવી છે। આ સમયે ગાંધીજીએ આવા આવા મુદ્દાઓ રજૂ કર્યા હતા કે વટ હુકમ અને દમનકારી કાયદાઓ દૂર કરી નાખવા, શરાબની દુકાનો સિવાયની દુકાનોએ ધરણા કરવાની અને સરકારી દમનચક્રમાં જેની સંપત્તિ લૂંટી હતી એનું પુનઃસ્થાપન કરવું, એનું વળતર આપવું। જો કે વળતર તો બ્રિટિશ સરકારે આપ્યું નહોતું, આ માત્ર શરત જ રહી હતી। આથી ગાંધીજીએ હવે સવિનય કાનૂન ભંગની લડત સંકેલી લેવા માટે સમાધાન કર્યું, અને આ કરારની ખરાબ અસર એ પડી કે ચંદ્રશેખર આઝાદ, શહીદ ભગતસિંહ, સુખદેવ, રાજ્યગુરુ જેવા ક્રાંતિકારીઓનું આંદોલન હતું એ આંદોલન ફીકું પડ્યું। આ કરાર ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસીના માછડેથી બચાવી શક્યો નહીં। તેથી યુવાનો ગાંધીજી તરફ નારાજ થયા। એ સમયે કરાચીમાં ખાસ અધિવેશન કોંગ્રેસનું મળેલું, ત્યાં યુવાનોએ કાળા વાવટાઓ દેખાડ્યા અને ગાંધીજીની નામના નારાઓ પોકારવામાં આવ્યા, હડતાલો પડી, કાનપુરમાં તોફાનો થયા, 250 જેટલા વ્યક્તિઓના મૃત્યુ થયા, અને આ બાબતે આ કરાર ભગતસિંહને, સુખદેવને અને રાજગુરુને નથી છોડાવી શક્યો, એટલે ગાંધીજી ઉપર અનેક પ્રકારના દોષારોપણો કરવામાં આવ્યા। કેટલાકે તો એમ કીધું કે ગાંધીજી રાજનીતિજ્ઞ વ્યક્તિ તરીકે નિષ્ફળ નીવડ્યા છે। આમ ગાંધી ઇરવિન કરારમાં આવી કેટલીક નબળાઈઓ હતી, તેમ છતાં ઇતિહાસમાં આ કરારને મહત્વપૂર્ણ ગણવામાં આવે છે।
સુકામ કે આ લડત દરમિયાન બ્રિટિશરોએ પ્રથમવાર કોંગ્રેસ સાથે આવો સમાનતા ભર્યો વ્યવહાર કર્યો હતો. આ કરારના વિરોધમાં જે કાનપુરમાં તોફાનો થયા હતા એમાં પંડિત ગણેશ શંકરનું મૃત્યુ થયું હતું. આ કરાર પછી ગાંધીજી બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા માટે લંડન ગયા. જો કે બીજી ગોળમેજી પરિષદ માત્ર ને માત્ર બૌદ્ધિક કુસ્તી જેવી જ હતી, જેમાં ચાર શક્તિઓ કામ કરી રહી હતી. પહેલી શક્તિમાં ખેલાડી રૂપે અંગ્રેજો હતા, બીજી શક્તિમાં કોંગ્રેસ હતી, ત્રીજી શક્તિમાં ઉદારવાદીઓ હતા અને ચોથી શક્તિમાં સ્વાધીનતાને ગૌણ ગણે છે અને એને બદલે સાંપ્રદાયિક હિતને મહત્વ ગણે માની રહ્યા છે એવી ચોથી શક્તિ હતી. યુવાનોએ ગાંધીજીનો કરાચીના વિશેષ અધિવેશનમાં ખૂબ વિરોધ તો કર્યો, પરંતુ એ અધિવેશનના પ્રમુખ તરીકે સરદાર વલ્લભભાઈ પટેલ હતા, જેણે યુવાનોને મનાવી લીધા કે આ સમજૂતી ગાંધીજી જે કરી રહ્યા છે એ ભારતના સ્વાતંત્ર સંગ્રામના ટેકારૂપ થઈ શકે એવી છે, એટલે આપણે આનો વિરોધ બહુ ન કરવો જોઈએ અને છોડી દેવો જોઈએ. કનૈયાલાલ મુનશી ગાંધી ઇરવિન કરાર માટે એમ કહે છે કે આ કરાર ભારતીય ઇતિહાસની મહત્વપૂર્ણ ઘટના છે. લોર્ડ ફિશર એમ કહે છે કે એક રાષ્ટ્રના નેતાની બરાબર સામે બીજા નેતા સામે આ વાર્તાલાપ થયો એનાથી સ્પષ્ટ થઈ ગયું ગાંધીજીની ઈચ્છા વિના ઇંગ્લેન્ડ ભારત પર ગાંધીજીની ઈચ્છા વિના એની વિરુદ્ધ શાસન કરી શકતું નથી, એવું લોર્ડ ફિશરે કહ્યું હતું. જો કે રજની પામદતે આ ગાંધી ઇરવિન કરારની ટીકા કરતા લખ્યું છે કે આ કરારથી કોંગ્રેસની માંગ પૂર્ણ થઈ નહોતી, નહોતો મીઠાનો કાયદો હટાવાયો. અહીં ગાંધીજીની રાજનૈતિક ખાલીપાનો અનુભવ સૌને થયો અને એક પગલું પાછળ ગાંધીજીએ જાણે કે ભર્યું છે એવું સૌને જણાયું હતું. પરંતુ એનું એક કારણ રાજનીતિજ્ઞો અને ઇતિહાસના માણસો એવું પણ માને છે કે અહીં ગાંધીજી એના અહિંસાવાદી સિદ્ધાંતોને વધુ ને વધુ વળગી રહ્યા હતા અને જેને હિસાબે ગાંધીજીના શિરે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસીના ફંદેથી ન બચાવી શકાયા એ આરોપ આવ્યો હતો અને એની ખૂબ ટીકાઓ આખા હિન્દુસ્તાન લેવલે એ જ સમયે અખબારોમાં પણ ખૂબ આવી હતી, રાજનીતિજ્ઞોએ પણ ટીકા કરી હતી. ટૂંકમાં એમ કહી શકાય કે ગાંધી ઇરવિન કરાર એ બ્રિટિશ સરકારનો કૂટનૈતિક રાજકીય વિજય હતો કે જેણે ગમે તેમ કરીને ગાંધીજીને મનાવી લીધા અને બીજી ગોળમેજી પરિષદમાં ગાંધીજીને આવવા માટે સરળતાથી સમજાવી લેવામાં આવ્યા હતા.